મહત્વના સમાચાર. અમદાવાદ શહેરને નવા પોલીસ કમિશનર મળ્યા. જીએસ મલિક પોલીસ કમિશનર તરીકે તેમણે પોતાનો પદભાર સંભાળ્યો છે. અમદાવાદ પોલીસ કમિશનર જીએસ મલિક ડીસીપીથી લઈને જેસીપી સુધીના અધિકારીઓ પોલીસ કમિશનરની ઓફિસમાં હાજર રહ્યા. જીએસ મલિકને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું. અમદાવાદ શહેરને નવા પોલીસ કમિશનર મળ્યા. જેએસ મલિકે પોલીસ કમિશનર તરીકે ચાર્જ સંભાળ્યો છે. અમદાવાદ પોલીસ કમિશનર હવે જીએસ મલિક. જીએસ મલિકને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું. ડીસીપીથી લઈને જેસીપી સુધીના અધિકારીઓ પોલીસ કમિશનરની ઓફિસમાં હાજર રહ્યા. તેમનું સ્વાગત કરવામાં આવ્યું અને આજથી તેમણે પોતાનો પદભાર સંભાળ્યો છે. અમદાવાદ શહેર પોલીસ કમિશનર તરીકે જીએસ મલિકની નિમણૂક થઈ છે, ત્યારે સીધી વાત કરીશું એમની સાથે ચાર સાંભળ્યા બાદ. સૌ પ્રથમ વખત સર, સૌથી પહેલાં તો ઝી ચોવીસ કલાક તરફથી આપને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને ખૂબ ખૂબ અભિનંદન. સર, એ જણાવો કે સૌથી પહેલાં પ્રાથમિકતા શું રહેશે અમદાવાદ શહેરમાં આપણી નિમણૂક થયા બાદ? સી, પોલીસની જે પ્રાથમિકતા હોય છે, સૌથી પહેલાં પ્રિવેન્શન, ડિટેક્શન, ઇન્વેસ્ટિગેશન ઓફ ક્રાઇમ એન્ડ મેન્ટેનન્સ ઓફ લો એન્ડ ઓર્ડર. એટલે કે ગુનાને અટકાવવાનું, ગુનાને શોધવાનું અને ગુનાની વ્યવસ્થિત તપાસ કરવાનું અને કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવાનું એ પોલીસનું મેઇન કામ હોય છે. આ સિવાય ટ્રાફિકની વ્યવસ્થા બરાબર હોય, ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ના ચાલે, દારૂ જુગાર કે પોલીસ એના કડક રીતે કામગીરી કરે, એ બીજી કામગીરી પણ પ્રાયોરિટીમાં હોય છે. સર, અમદાવાદ શહેરના વાસીઓને અને અમદાવાદ શહેર પોલીસને આપણા તરફથી આજના દિવસે શું સમાચાર આપશો, શું મેસેજ આપશો? પોલીસ જે છે એ આપ લોકોની સેવા માટે છે. પોલીસથી પણ અપેક્ષા રાખીએ કે કાયદાની મુજબ એ કામ કરે, વ્યવસ્થિત રીતે કામ કરે અને સેવાભાવી તરીકે કામ કરે, અને લોકોને પોલીસમાં વિશ્વાસ વધે એ રીતે પોલીસે કામગીરી કરવી જોઈએ. અને સર, લોકોને શું સંદેશ છે આપણો? લોકો પણ કાયદાનું પાલન કરે, પોલીસને સહયોગ આપે જ્યાં જરૂરિયાત હોય, અને કોઈ પોલીસના ઇસ્યુ હોય, પોલીસને કોઈ એને લાગતા કોઈ બાબત હોય તો એ ઉચ્ચ અધિકારીઓને ધ્યાને દોરે. સર, ખાસ કરીને અમદાવાદના ગુનેગારોને શું સંદેશો આપશો આપ અહીંયાથી? આમાં અહીંયા ડીસીપી ક્રાઇમ તરીકે પહેલાં નોકરી કરી છે, ત્યારે તો અહીંયા વ્યવસ્થા થોડા ગેંગો હતા, વાવ ગેંગ અને અમુક ગેંગો આથી પહેલાં લતીફ વગેરે હતા. અત્યારે તો એવી પરિસ્થિતિ નથી, પણ ક્રાઇમના હિસાબથી કહીએ તો પોલીસ ગુનેગારોને કડક રીતે એના વિરુદ્ધ કાર્યવાહી કરશે અને વ્યવસ્થિત અસરકારક કાર્યવાહી કરશે. સર, છેલ્લા દિવસોમાં ટ્રાફિકને લઈને સૌથી મોટો એક અકસ્માત પણ થયો, તેને લઈને પોલીસે ખૂબ જ સારી કામગીરી પણ કરી, ચાર્જશીટ પણ 7 દિવસની અંદર કરી દીધી. આવા બનાવ ફરી ન બને એ માટેથી ટ્રાફિક પોલીસ અને વાહન ચાલકોને શું મેસેજ આપણો? જે અકસ્માત બન્યો અમને સેટેલાઇટ એરિયામાં, એ બહુથી અફસોસજનક અને બહુથી તકલીફદાયક હતું. પોલીસે એમાં વ્યવસ્થિત તપાસ કરીને એમાં 304 લગાડી છે, જેમાં લાઈફ ઇમ્પ્રિઝનમેન્ટ સુધીની સજા છે, તો એની તપાસ પોલીસે સારી કરી છે. પોલીસે ટ્રાફિકના કામગીરીને પ્રાયોરિટી ઉપર લેશે. લોકો પણ ટ્રાફિકના નિયમોનું પાલન કરે. હવે તમે યુરોપ, અમેરિકા બધી જગ્યાએ અમુક લોકો જાય છે, જુએ છે, ત્યાં બહુ લોકો પોતે જ ટ્રાફિકના વ્યવસ્થિત રીતે પાલન કરે છે, ટ્રાફિકના જે નિયમો છે. અહીંયા પણ અપેક્ષા રાખીએ છીએ કે લોકો પણ ટ્રાફિકના નિયમોનું પાલન કરશે. તો આ હતા અમદાવાદ શહેર પોલીસ કમિશનર જીએસ મલિક, જેમણે જણાવ્યું છે કે અમદાવાદ શહેર પોલીસ જે છે એ લોકો માટે છે, તો લોકો પણ પોલીસને સાથ સહકાર આપે અને ખાસ કરીને ટ્રાફિકનો મુદ્દો જે છે તેની ઉપર વિશેષ કામગીરી કરવામાં આવશે. કેમેરામેન વિરેન સાથે ઉદય રંજન, ઝી મીડિયા, અમદાવાદ.